જૂનાગઢમાં નશીલા પદાર્થ સાથે શખ્સો ઝડપાયા. ધવલ સિસાંગ્યા તથા યુંગાત વાઘવશી ઝડપાયા. પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી. પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસે પત્રકાર પરિષદ યોજી અને આ સમગ્ર બાબતે માહિતી આપી હતી. ત્યારે જૂનાગઢમાં નશીલા પદાર્થ સાથે શખ્સ ઝડપાયો છે. આ શખ્સને નશીલા પદાર્થ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નશીલા પદાર્થ ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કોને મોકલવામાં આવે છે, ક્યાંથી બગાવવામાં આવે છે, આ સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ દબાવ્યો છે. આરોપીની ધરપકડ કરી છે. જૂનાગઢમાં નશીલા પદાર્થ સાથે શખ્સો ઝડપાયા છે. જૂનાગઢમાં નશીલા પદાર્થ સાથે શખ્સો ઝડપાયા, જેની સાથે મુદ્દામાલ કબજે કર્યો. 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી. જૂનાગઢમાં નશીલા પદાર્થો નો વેપલો કરતો આરોપી ઝડપાયો છે. જૂનાગઢમાં નશીલા પદાર્થ સાથે આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ દબોચી લીધો હતો. પત્રકાર પરિષદ યોજી અને પોલીસે માહિતી આપી હતી. ત્યારે જૂનાગઢમાં આરોપીની ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં વારંવાર નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. આ પદાર્થોનું વેચાણ કરવા માટે કોણ બગાવે છે, કોને આપવામાં આવે છે, તે સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં આ સમગ્ર બાબતની માહિતી પત્રકાર પરિષદ યોજી આપી હતી. દોઢેક માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે બે યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવી અને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં જાંજડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે. આ હકીકતની ખરાઈ કરવા માટે LCB, SDPO શ્રી જૂનાગઢ, એ ડિવિઝન PIC એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી. વોટિંગ પૂર્ણ, ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા. એમની તમામ મૂવમેન્ટ, એ જૂનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે, કોને કોને મળે છે, કયા વાહનમાં નીકળે છે, કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે, જૂનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન 15 દિવસે કેટલા કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે, આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા, એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં આવેલી. એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે, એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જૂનાગઢના કોણ કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે, આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 7 થી 8 લોકોને આઇડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્રાઇઝ વેમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકસાથે એમને પ્રોપર લોકેટ કરી, એમને એમની વોચ રાખી અને ખાનગી કપડામાં એકદમ CCTV બોડી વોર્ન કેમેરા સાથે આ લોકોની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું.